नमस्कार विद्यार्थी मित्रों, प्रसन्न मल्या तमामनो धोरण नंबर 9 विषय गणित चैप्टर नंबर 1 संख्या पद्धति में आपणे आज आपणे थोड़ी समझूती जोई लीए। तो प्रथम थियरी आपणे थोड़ी समझी ले के प्राकृतिक संख्या कोने कहेवाय। तो संख्या 1, 2, 3, 4 थी लईने अनंत सुधी होय ते बधी प्राकृतिक संख्याओ कहेवाशे। एटले धन पूर्णांक, धन संख्या जे 1 थी लईने अनंत सुधी तेने कैपिटल एन वडे दर्शावाय छे। क्या? कैपिटल एन। એટલે આપણે લખવું હોય તો ગણ સ્વરૂપે એન કેપિટલ એન બરાબર છગડીયા કૌંસમાં 1, 2, 3, 4 અને તેમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1। એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1। આ થયું આપણો પ્રાકૃતિક સંખ્યા વિશે। બીજી સંખ્યા આવે છે પૂર્ણ સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે 0 ઉમેરીએ એટલે કે પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં શૂન્યનો સમાવેશ કરો એટલે કેવી સંખ્યા મળે આપણને? પૂર્ણ સંખ્યાઓ મળશે। એટલે પ્રાકૃતિકની આગળ આપણે શૂન્ય સમાવેશ કરીએ એટલે આપણને પૂર્ણ સંખ્યા, તેને કેપિટલમાં ડબલ્યુ વડે દર્શાવાય છે। એટલે કે ડબલ્યુ બરાબર 0, 1, 2, 3, 4 અનંત સુધીની સંખ્યા। અને તેમાં સૌથી નાની સંખ્યા કઈ આવે છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્ય છે। નેક્સ્ટ આવે છે, ત્રીજી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ। તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ કેવી? પ્રાકૃતિક, તેમની વિરોધી અને શૂન્ય ના જથ્થાને પૂર્ણાંક જથ્થો કહેવાય છે। તેને ઝેડ વડે દર્શાવાય। શું કીધું? પ્રાકૃતિક સંખ્યા એટલે આજે હોય તો પ્રાકૃતિક સંખ્યા, તેના કરતા વિરોધી એટલે માઇનસ વડે અને 0 અને 0। તો આ બધાનો જથ્થો એટલે શું દર્શાવાય છે? પૂર્ણાંક સંખ્યાઓ વડે, જેને ઝેડ વડે દર્શાવાય છે, સંકેતમાં ઝેડ વડે દર્શાવાય છે। હવે આની અંદર સૌથી નાની કે સૌથી મોટી કહેવાય અશક્ય છે, એટલે શું આવશે કે સૌથી નાની પૂર્ણાંક સૌથી મોટી પૂર્ણાંકનું અસ્તિત્વ નથી। અને પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે। એટલે ત્રણ પ્રકારની સંખ્યા આપણે જોઈ, પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક। હવે આપણે જોવાનું છે સમય સંખ્યાઓ। સમય સંખ્યા કોને કહેવાય? તો જો પી અને ક્યુ કેવી હોય? પૂર્ણાંક। પૂર્ણાંક એટલે કેવું હોય? માઇનસ વાળી, શૂન્ય અથવા પ્લસ। અને ક્યુ કેવો છે? શૂન્યતર। શૂન્યતર નો મતલબ શું થાય? શૂન્ય સિવાયના, શૂન્ય સિવાયની સંખ્યા કોઈ પણ, કે ક્યુ શૂન્યતર હોય તથા આર ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવાય, એટલે અપૂર્ણાંકમાં દર્શાવતું હોય તો તે જે આર છે તેને શું કહેવામાં આવે છે? સમય સંખ્યા કહે છે। તેને સંકેતમાં ક્યુ વડે દર્શાવે, એટલે ક્યુ બરાબર પી ના છેદમાં ક્યુ, જ્યાં પી જે અંશ હોય તે કેવો હોય છે? પૂર્ણાંક સંખ્યા, એટલે કે માઇનસ વાળી, શૂન્ય અથવા તો ધન પણ હોઈ શકે। અને ક્યુ છે તે હંમેશા કેવો છે? શૂન્ય સિવાયની, એટલે કે શૂન્યતેર સંખ્યા હોઈ શકે છે। આપણે થોડાક ઉદાહરણ જોઈએ કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત અને અનંત આવૃત પણ હોય છે। હવે શાંત શું છે અને અનંત આવૃત શું છે તે આપણે જોઈએ। તો ઉદાહરણ તરીકે 1/5 કરો એટલે 0.2, એટલે અહીં શેષ આપણને હવે શૂન્ય આગળ ભાગાકાર ન થાય એટલે આ શાંત દશાંશ સ્વરૂપ કહેવાય। 12/5 એટલે કે 2.5, તે પણ શાંત દશાંશ કહેવાય। 2/3 વડે ભાગાકાર કરો તો તમને 0.6666 અનંત સુધી રિપીટ થયા કરે તે, એટલે તેને કેવી કહેવાય? અનંત આવૃત। આવૃત એટલે રિપીટ, એક સરખી રિપીટ હોય તો અનંત આવૃત કહેવાય। આ બધી સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપે છે એટલે સમય સંખ્યાઓ છે। બીજા તમને ઉદાહરણ આપેલા છે કે 1/4 એટલે કે પીના છેદમાં ક્યુ બરાબર 2/8, P^Q એટલે કે 3/12, P^Q બરાબર 4/16। હવે તમને 7 આપેલું છે, 7 પણ એ P^Q સ્વરૂપે લખાય, એટલે કે છેદમાં કઈ ન હોય તો એક સંખ્યા હોય, એટલે કે તે આ બધી સમય સંખ્યાઓમાં આવશે। આ બધી કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ એક્ઝામ્પલ જોવાનું છે કે 1 અને 2 વચ્ચેની કેટલી? 5 સમય સંખ્યા તમારે લખવાની છે। તો આપણે સંખ્યા રેખા આપણને બધાને ખ્યાલ છે કે 1 અને 2, હવે 1 અને 2 વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવે, એમાંથી 5 લખવાની છે। તો એની મેથડ શું હશે? પહેલી મેથડ કે જે 2 વચ્ચે હોય તે 2 નો સરવાળો,
ભાંગ્યા બે કરવાનો એટલે તમને પ્રથમ સમય સંખ્યા મળશે કેટલી મળી 1.5 અથવા તો 3/2 એટલે આપણને એક મળી ગઈ. હવે નેક્સ્ટ કાં તો આ બંને એટલે જે મળે છે તેની આગળની સંખ્યા સાથે આપણે કરીએ તો 1 + 3/2 / 2 બે લસા લઈએ એટલે શું થશે 2 + 3/2 / 2 / 2 એટલે કે 5/2 / 2 / 4 એટલે 4 એટલે તમને એક સમય સંખ્યા કેવી મળી 5/4. હવે આ બંને વચ્ચે આપણે સમય સંખ્યા ગોતીએ એટલે 3/2 + 2/2 બે વડે ગુણાકાર કરીએ એટલે 3 + 4/2 / 2 અંશનો છેદમાં એટલે કે 7/4 એટલે આપણને 3 સમય સંખ્યા મળી ગઈ. તેવી રીતે કોઈ પણ બે એટલે હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આ બંને વચ્ચે આપણે મેળવીએ એટલે કે 1 + 5/4/2 લસા લઈએ એટલે કે 4 + 5/2 / 2/2 બે દો 4 અને 9/4. હવે આ બંને વચ્ચે આપણે લઈ લઈએ એટલે આપણને 5 સમય સંખ્યા મળી ગઈ 7/4 + 2/2 એટલે કે 7 + 4 = 8/4 4 × 2 = 8 8 × 7 = 15 એટલે કે બીજી કઈ મળી 15/8 તો આ રીતે આપણને 1, 2, 3, 4 અને 5 સમય સંખ્યા મળે. સમય સંખ્યા વિદ્યાર્થી મિત્રો ઘણી બધી રીતથી મેળવી શકાય. આ આપણને રીત નંબર 1 જોઈએ. હવે આપણે બીજી બધી રીત છે તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક આપવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.